वेलकम बैक फ्रेंड्स, छेले आपणे तमारो यूनिट 5 जोई रह्या था, जेनी अंदर छेले आपणे वात करी हती के फटाकड़ाओनुं उत्पादन पहेला चीनमांथी थतुं, एटले के आयात चीनमांथी करवामां आवतुं, पण बीजा विश्वयुद्ध दरमियान आ आयात बंद करी देवामां आवी। एना पछी तमिलनाडुना सिवाकासीनी अंदर आ आयात के फटाकड़ा बनावानुं उत्पादन शुरू करवामां आव्युं अने त्यांथी ज फटाकड़ा लेवामां आवता। छेले आपणे जोयुं हतुं के सिवाकासीनी अंदर नाना नाना एकमोमां फटाकड़ा बनावामां आवे छे, त्यां सुधी आपणे जोयुं हतुं। आगळ जोईए, 3 months बिफोर द फेस्टिवल इज द बिजीएस्ट टाइम फॉर दीज यूनिट। हवे दिवाळी पहेलाना 3 મહિના અગાઉથી જ ફટાકડા બનાવવાના શરૂ કરી દે, એટલે કે છે કે દિવાળી પહેલાના 3 મહિના, બિફોર એટલે કે પહેલાના 3 મહિના એમના માટે બિઝીએસ્ટ એટલે કે ખૂબ જ વ્યસ્ત હોય, ફોર ધીઝ યુનિટ્સ, આ એકમો માટે, જે નાના નાના એકમોમાં ફટાકડા બનાવવામાં આવે છે એ એકમો માટે દિવાળી પહેલાના 3 મહિના ખૂબ જ વ્યસ્ત હોય છે। Fireworks are transported to every nook and corner of the country. આજે ફટાકડાઓ છે, ફાયરવર્ક્સ, એ ફટાકડાઓને દેશના દરેક ખૂણામાં, nook and corner of the country, દેશના દરેકે દરેક ખૂણા સુધી આ ફટાકડાઓ પહોંચાડવામાં આવે છે। ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીઝ યુનિટ્સ આર હાઉએવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી, પણ આ એકમો જે છે ને, ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીઝ યુનિટ્સ, આ એકમોમાં કામ કરવા માટે જે પરિસ્થિતિઓ છે, જે કન્ડિશન્સ છે, આર હાઉએવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી, તે સંતોષકારક હોતી નથી, એટલે કે ફટાકડા બનાવવું એ જોખમકારક કામ છે, જો આગ લાગી જાય તો એ આપણી જાનને પણ જોખમ હોય છે, એટલે કહે છે કે આવા એકમોની અંદર કામ કરવાની જે પરિસ્થિતિ હોય છે તે સંતોષજનક હોતી નથી। देर आर वेरी फ्यू टेस्टिंग फेसिलिटीज फॉर क्वालिटी और यूनिफॉर्मिटी एंड हार्डली एनी सेफ्टी मेजर्स इन फोर्स। क्वालिटी एटले गुणवत्ता। हवे के छे, पहले आपणे जोई लईए, टेस्टिंग एटले चकासणी करवा माटे, फेसिलिटीज एटले सगवड़, क्वालिटी एटले गुणवत्ता, यूनिफॉर्मिटी एटले के सरखापण, एक समान, सेफ्टी एटले सुरक्षा, ने मेजर एटले मात्रा। तो के छे के एनी गुणवत्ता, एनु एक समानपणू जाळवा, एनी चकासणीनी साधन सामग्री खूब ज ओछी होय छे, अने सुरक्षा तो लगभग होती ज नथी। જે લોકો કામ કરવા જાય છે તો એ કંપનીવાળા થોડીને એવી આપણને સુરક્ષાની ગેરંટી આપી દે છે કે તમારી અહીંયા સુરક્ષા હશે જ, ના, ગેરંટી નથી આપતા, જો આગના બનાવો બને તો એમની જાનને પણ જોખમ હોય છે। એટલે કહે છે કે ગુણવત્તા અથવા તો એક સમાનપણું જાળવવું હોય તો, અથવા ચકાસણી એની કરવી હોય ગુણવત્તાની, તો એની સાધન સામગ્રી ખૂબ જ ઓછી છે અને સુરક્ષા તો છે જ નહીં। ધીઝ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન સિવાકાસી યર આફ્ટર યર। એના કારણે જ, એના લીધે જ દર વર્ષે આપણે સિવાકાસીમાં થતા અકસ્માતો વિશે સાંભળીએ છીએ। ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ બીકોઝ ઇટ ઇઝ નોટ કન્સાઇડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ। ફટાકડાનું ઉત્પાદન, મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ, મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન,
ફટાકડાનું ઉત્પાદન કઈ રીતે થાય છે એની ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવવી, ટુ ગેટ એટલે મેળવવી ખૂબ જ મુશ્કેલ છે, ડિફિકલ્ટ છે. કેમ? શું કામ? કારણ કે ઇટ ઇઝ નોટ કન્સાઇડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. કેમ કે બધાને, એવરીબડી, બધાને આ વિગતો આપવી કે ફટાકડા કઈ રીતે બને છે એની વિગતો આપવી સુરક્ષિત ગણાતું નથી. કદાચ એમની સાથે પણ કોઈ અણબનાવ બની જાય તો એમના જાનને જોખમ હોય, એટલે બધાને આ માહિતી અપાતી નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલિએબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. માત્ર જે વિશ્વાસપાત્ર, રિલિએબલ એટલે કે વિશ્વાસપાત્ર લોકો હોય એ લોકોને જ ફટાકડા બનાવવાની કલા શીખવવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ ફાયર વર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. ઘણા બધા દેશોમાં, કન્ટ્રીઝમાં ફટાકડાનો વ્યક્તિગત રીતે ઉપયોગ કરવા દેવામાં આવતો નથી, વ્યક્તિગત રીતે ઉપયોગ દેવામાં આવતો નથી. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. વ્યક્તિગત રીતે તમે ફટાકડાઓ નો ઉપયોગ ન કરી શકો, પણ કઈ રીતે કરી શકો? હેલ્પ ઓફ એક્સપર્ટ, એક્સપર્ટ એટલે કે જે નિષ્ણાંત હોય, માહિર હોય, એમની મદદથી જ્યાં સાર્વજનિક પ્રદર્શન હોય, કોમ્યુનિટી ડિસ્પ્લે, કોમ્યુનિટી એટલે સાર્વજનિક અને ડિસ્પ્લે એટલે પ્રદર્શન, એન્ડ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ જે સાર્વજનિક પ્રદર્શનોને જ પરમિશન મળી હોય એ ત્યાં નિષ્ણાંતોની મદદથી જ એમને પરમિશન આપવામાં આવે છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીઝ ડિસ્પ્લેઝ. આ પ્રદર્શનોમાં, એટ ધીઝ ડિસ્પ્લેઝ એટલે કે આ પ્રદર્શનોમાં, અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન. સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે. હાઉએવર, સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયર વર્ક્સ ઇન ઇન્ડિયા. હવે વિચાર કરો, વિકસિત દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવામાં દેવામાં જ નથી આવતો, અને ભારતની અંદર, ભારતમાં તો બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવતા હોય છે, અને એના લીધે જ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. એના કારણે આપણે બાળકોને પણ ફટાકડા બાળવા દઈએ છીએ, તો એના માટે કેટલાક ચોક્કસ સુરક્ષાના રૂલ્સ, નિયમોનું પાલન કરવું મહત્વનું છે. નિયમોનું પાલન કરવું જોઈએ. હવે કયા કયા નિયમો છે, શું શું કરવું જોઈએ આપણે, તો અહીં આપેલું છે, સૂચનો આપેલા છે કે ફાયર વર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લિટ વિથ કેર. ફટાકડાનો સ્ટોર્ડ એટલે સંગ્રહ કરવો, હેન્ડલ્ડ એનો ઉપયોગ કરવો, એન્ડ લિટ વિથ કેર, એને ખૂબ જ કાળજીપૂર્વક સંગ્રહ કરવો જોઈએ અને ઉપયોગ કરવો જોઈએ. દે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક્ડ નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. ક્યારે પણ હીટરની બાજુમાં, ગેસની બોટલની બાજુમાં કે જે જગ્યાએ આગ હોય એવી જગ્યાએ ક્યારે પણ ફટાકડાને ન રાખવું, એનો સંગ્રહ ન કરવો અને ત્યાં એને ઉપયોગમાં પણ ન લેવાય એવી જગ્યાએ. પછી વન શુડ નેવર વેર લોંગ ઓર લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ. આ ક્વેશ્ચન્સ પૂછાતો હોય છે કે આપણે કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ, તો અહીં આપવામાં આવેલી છે કે ક્યારે પણ ફટાકડા ફોડતી વખતે લાંબી બાયવાળા, લાંબા લૂઝ એટલે કે ઢીલા કપડાં અને નાયલોન ક્લોથ્સ, નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં, કેમ કે એ કપડાઓ જલ્દીથી આગ પકડે છે. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ, દે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. અને ફટાકડામાં વપરાતો જે પાવડર કેવો હોય છે? પોઈઝનસ. પોઈઝનસ એટલે કે ઝેરી હોય છે, એટલે
એ ફટાકડાઓને ક્યારેય તમારા હાથમાં અથવા તો ક્યારેય તમારા ખિસ્સામાં પણ રાખવા નહીં. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ. ક્યારેય ફટાકડાઓને ઘરમાં પણ ફોડવા નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. ક્યારેય પણ ફટાકડા ફોડતી વખતે નીચું નમી અને જોવું નહીં. ઘણા બધા લોકોને આદત હોય, જોવા જાય સળગે છે કે નથી સળગતો કે બંધ થઈ ગયો છે, ના, ક્યારેય પણ નીચું નમીને જોવું નહીં. અથવા તો લોકોને ડરાવવા માટે, ફ્રાઇટન પીપલ, લોકોને ડરાવવા માટે પણ ક્યારેય તેનો ઉપયોગ કરવો નહીં. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બીંગ કેરફુલ યુ ડુ ગેટ અ બર્ન, ગો ટુ અ ડૉક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. હવે આટલી બધી કાળજી રાખવા છતાંય પણ તમે જો દાઝી ગયા છો, બળી ગયા છો ફટાકડાના લીધે, તો ઘરનો જે ઇલાજ હોય છે, ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, ઓઇલ એટલે તેલ અને ઓઇન્ટમેન્ટ એટલે મલમ લગાવવાને બદલે આપણે ડૉક્ટર પાસે જ જઈ અને દવા લઈ આવવી. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરેટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. કેર એન્ડ કન્સિડરેશન, કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક જો આપણે આપણો મનગમતો તહેવાર ઘણો સુરક્ષિત કરી શકીએ છીએ, એટલે ઘણી બધી આપણે કાળજીઓ રાખવી પડતી હોય છે. તો અહીં તમારો યુનિટ 5 પૂરો થાય છે, જેના ક્વેશ્ચન્સ આન્સર તમારે સાદે પોથીની અંદર લખી અને મને મોકલવાના રહેશે. આ યુનિટની અંદર આપણે ફટાકડાઓ વિશે જોઈ ગયા. આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.